નડિયાદ શહેરમાં આવેલ તુલસી મંગલમ કોમ્પલેક્ષ ની દુકાનમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી તુલસી મંગલમ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે આવેલ નડિયાદ સર્જીકલ એન્ડ મેડિકલ સ્ટોર આગની વહેલી સવારે હતી દુકાનમાં આગ લાગતા આગના ગોટે ગોટા હવામાં દેખાવાના શરૂ થઈ ગયા હતા જેથી સ્થાનિકોએ ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો જોકે કે સર્જિકલના સામાનમાં આગ લાગી હોઈ ધુમાડાના કારણે ફાયર બ્રિગેડના સ્ટાફની આંખો પણ બળવાની શરૂ થઈ ગઈ હતી જેના કારણે આગ પર કાબુ મેળવતા ફાયર બ્રિગેડ ને આગ પર કાબુ મેળવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો વાત છે કે ગોડિયા બજાર જેવા નાની ગલીના વિસ્તારમાં આ તુલસી મંગલમ કોમ્પલેક્ષ આવેલું હોવાથી ફાયર બ્રિગેડના વાહનને સ્થળ પર પહોંચતા ઘણી જ મુશ્કેલી પડી હતી જેથી પાછળની સાઈડ પર આવેલી દુકાનો પર ચડીને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો સ્થાનિક લોકો ચર્ચા કરી રહ્યા હતા કે આજે તો રવિવાર અને રજાનો દિવસ છે એટલે ગોડિયા બજારમાં ફાયર બ્રિગેડના ના વાહનો આવી શક્યા જો ચાલુ દિવસો દરમિયાન આ આગની ઘટના બની હોત તો ફાયર બ્રિગેડના સાધનો કેવી રીતે બજારમાં આવતા તે એક મોટો પ્રશ્ન છે આ સાથે તુલસીમંગલમ કોમ્પ્લેક્ષમાં આવી જોખમી દુકાનો હોવા છતાં પણ સમગ્ર કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો કોમ્પ્લેક્ષમાં કપડાની દુકાન સર્જીકલ મેડિકલ ચીજવસ્તુઓની દુકાનો તેમજ ચામડાના પાકેટ અને તે બનાવતી દુકાનો હોવા છતાં પણ કોઈ કોઈપણ પ્રકારની ફાયર સેફટી રાખવામાં આવી નથી જે બાબતે નગરપાલિકા સત્વરે કાર્યવાહી કરે તેવું સમયની માંગ છે